ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે ગયા વિડીયોમાં પાઠ નંબર જે હતો પાઠ નંબર તેર હતો એના વિશે આપણે ભણ્યા હતા હવે પાઠ નંબર ચૌદ આવે છે અવયવીકરણ કોને કહેવાય અવયવીકરણ તો તમે મિત્રો અવયવો વિશે તો ભણી ગયેલા છો જે કોઈપણ સંખ્યા હોય તો એના અવયવો પાડતા હતા આપણે બરાબર એના વિશે તમે લગભગ બે ત્રણ વર્ષથી ભણતા આવ્યા છો હા એટલે એ તમને ફાવે જ છે બરાબર તો એને ઉપરથી જ પાઠ છે એ રોકરણ અને આ જે પાઠ જે છે એ પાઠ આપણે આગળ જે શીખ્યા હતા પાર્ટ હવે પેલા ચલ વિશે શીખ્યા હતા ને એક્સ વાય ઝેડ ચલ હતા પછી એના સરવાળ બાદ બાકી હતા જે શીખ્યા હતા એના વિશે તો એના જેવું સેમ ચેપ્ટર છે સેમ ટુ સેમ બરાબર ખાલી થોડુંક જ અલગ છે નેવું ટકા જેટલું એના જેવું સેમ ચેપ્ટર છે તો મિત્રો હમણાં જ આપણે એ પાઠ ભણેલા છીએ એટલે હું આશા રાખું રાખું છું કે તમને લગભગ એ પાઠનું યાદ હશે વધારે નહીં ખાલી પચાસ ટકા યાદ હશે ને તો પણ ફાઈ જશે આપણને બરાબર તો આપણે હવે પેલા જે પદાવલી હતા પદાવલી હતી પદ હતા પછી એમના સારવાર બાકી કરતા હતા ગોળાકાર કર્યા હતા આપણે તો આ બધા જે કર્યું હતું એને એવું સેમ અહીંયા કરવાનું છે અવયવીકરણ તો મિત્રો આની અંદર શું છે કે અવયવ પાડવાના છે સૌથી પહેલાં તો અવયવ કોને કહેવાય તો ધારો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય બરાબર ધારો કે ચાર આપેલા છે ધારો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય ધારો કે ચાર આપેલા છે બરાબર તો ચારને આપણે અવયવ પાડશું ને તમે તો તમને એના બે અવયવો મળશે બે ગુણ્યા બે બે તમને બે અને બે બંને ગુણાકારમાં બે ગુણા બે બે એના અવયવો પડશે બરાબર તો શ્યામ રીતે આપણે જો કોઈ પદાવલી આપેલી હોય તો એના અવયવો કઈ રીતે પાડવા બરાબર અને પછી બે સેમ સેમ પદાવલી આપેલી હોય તેમાંથી સરખા સરખા અવયવો જે હોય એ બહાર નીકાળવાના અને જે વધેલા જે છે અવયવો એ કાઉસની અંદર રાખવાના બરાબર મિત્રો એટલે આ રીતે ધારો કહેવાય જો તમને ત્રીસ છે તો એના અવયવ કેટલા પડશે બે પડી શકે બે ગુણ્યા પંદર પછી ત્રણ ગુણ્યા દસ પણ પડી શકે પાંચ ગુણ્યા છ પણ પડી શકે તો આ બધા શું છે કે એના અવયવો છે બરાબર તો આ રીતે જ આપણે જે ને પદ એના અવયવો પાડવાના જ છે હવે તમને હવે તમે ધારો કે ટ્રી ચાર્ટ પણ પડી ગયેલા છે લગભગ તો ટ્રી ચાર્ટ ઉપરથી પણ તમને પદ અને અવયવ જે સાતમો ધોરણમાં આવતું હતું બરાબર એ તમને ફાવે છે લગભગ યાદ હશે એવું તો મિત્રો હું તમને સ્વાધ્યાય જ લઉં એમાંથી તમને ફાવશે કે અવયવ કોને કહેવાય પદ કોને કહેવાય અવયવ કોને કહેવાય તો જો સૌથી પહેલાં તો આ ચેપ્ટરમાં તમને કોઈ પણ એમબીસીનો અક્ષર આપેલો હોય તો એને ચલ કહેવાશે બરાબર પછી તમે ઘાત અને ઘાતંગ ચેપ્ટર પણ મળી ગયેલા છો તો એનો પણ થોડો ઘણો ઉપયોગ થશે બરાબર પછી આગળનું જે ચેપ્ટર તમે અવયવવાળા જ સોરી પદાવળીવાળું જે જેવાળા બાદ બાકી એને ગુણાકાર વિશે ભણી ગયેલા છો જે નિત્ય સમૂહ હતા આગળ તમને યાદ હોય તો ચાર નિત્ય સમૂહ હતા એ પ્લસ બીનો સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર પછી એ માઇનસ બીનો સ્ક્વેર પછી એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર તો આ બધા આ એના જેવા સેમ સેમ એ જ નિત્ય સમૂહ પણ આની અંદર આવે છે તો મિત્રો ટોટલ ચાર સ્વાધ્યાય છે તો પહેલાં આપણે બે સ્વધ્યા વિડીયોમાં જોઈએ પછી બીજા બાકીના બે સ્વધ્યા પછીના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમને સ્વાધ્યાય શીખવડો એની પછી તમને દાખલા ફાવશે તો તમે તમારી ચોપડીને ખુલ્લી રાખજો તો સૌથી પહેલાં જોઈએ કે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક તો આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો એટલે કે સરખા જે અવયવ હોય એને બંનેમાં એ આપણે લખવાનું તો જોઈએ આની અંદર તો તમે મિત્રો ચોપડી ને તમારી નોટબુક જે છે એ ખુલ્લી રાખજો તો તમને લખતા અને વધારે સારી રીતે સમજતા પડશે તો મિત્ર પહેલો જે દાખલો છે સામાન્ય અવયવ મેળવો બે પદ આપેલા છે તમને અલગ અલગ બારેક્સ અને છત્રીસ તો સૌથી પહેલાં તો પહેલો દાખલો બારેક્સ અને છત્રીસ બે વસ્તુ બે પદ આપેલા છે તો પહેલું આપેલું છે બાર એક્સ તો આપણને ખબર છે કે કોઈ પણ ચલ આપેલો હોય અને ચલની જોડે ગુણાકારમાં કોઈ સંખ્યા આપેલી હોય એટલે કે સગુણકાર આપેલો હોય તો એમની વચ્ચે હંમેશા ગુણાકાર જ હોય બાર અને એક્સની વચ્ચે પણ ગુણાકાર છે આપણને ખબર છે બરાબર તો સૌથી પહેલા આપણે શું કરીએ કે બારના અવયવ પડી તો બારના કેટલા અવયવ પડશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પડશે બે દુ ચાર ચાર તરી બાર અને એક્સ જોડે છે બરાબર તો એક જ એક્સ આપેલો છે તો માટે ગુણાકારમાં આપણે એક જ એક્સ લખશું એના પછી બીજું પદ આપેલું છે છત્રીસ એનો પણ અવયવ પડી આપણે તો એના જો આપણે અવયવ પાડશું ને તો આપણને ચાર સંખ્યા મળશે ચાર આંકડા મળશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર તો છત્રીસના ચાર અવયવ મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે તમે કહો કે આ બંને જે અવયવ પડે જે છે આ જે લાઈન છે ને આ લાઇનમાં બંને સરખું કયું છે તો જો બંનેમાં બગડો સરખો છે એકવાર બીજી વાર પણ બગડો સરખો છે બરાબર તગડો પણ સરખો છે એટલે કે આપણને ટોટલ ત્રણ અવયવો એના સરખા મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ વસ્તુ આપણને સરખી મળી બાકીની વસ્તુ સરખી નથી મળતી માટે એને સામાન્ય અવયવ ના કહેવાય સામાન્ય અવયવ એટલે શું જે સરખું હોય ને એને સામાન્ય અવયવ કહેવાય એટલે કે બંને પદની જે સરખું સરખું શું છે તો એક તો વાર બગડો છે પછી બીજી વાર બગડો ને એક વાર તગડો તો આ ત્રણ શું સરખી છે એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આ ત્રણ જે છે આંકડાઓ એ સરખા છે બાકીનું પહેલામાં એક્સ છે બીજામાં એક્સ નથી બરાબર એ સરખું ના કહેવાય બરાબર તો હવે આનો ગુણાકાર કેટલો થશે બાર બરાબર એટલે કે સામાન્ય હોય એનો મળશે આપણને બાર પહેલા વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ દાખલા છે તો આ રીતે તમને પહેલો દાખલો ફાવે બરાબર ત્રણ તો ત્રણેયની અંદર સરખું હોય એવું શોધવાનું ત્રણેયની અંદર સરખું હોય સામાન્ય હોય આપણે શોધવાનું બરાબર હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે તો આપેલી પદાવલીઓના અવયવો મેળવો હવે તમને પદાવલી આપી દેશે જે રીતે આપણે પહેલા પ્રશ્નમાં કર્યું એ રીતે જ આપણે બીજા પ્રશ્નમાં કરવાનું છે આપેલી પદાવલીઓના અવયવ મેળવો તો આની અંદર કઈ રીતે થશે તો જોઈએ કે આની અંદર આપણને પહેલો પ્રશ્ન આપેલો છે સાત એક ઓછા બેતાલીસ આ પદાવલી આપેલી છે સાત એક ઓછા બેતાલીસ તો આપણે એક કામ કરીએ જે સાત એક્સ છે એમની વચ્ચે કોઈ ચિહ્ન તો છે નહીં સાત અને એક્સની વચ્ચે તો ગુણાકાર હશે તો માટે આપણે એને સાત ગુણા એક્સ લખી શકીએ બરાબર એના પછી જે માઇનસ છે માઇનસનું આપણે માઇનસ જ રાખીએ બરાબર બેતાલીસ છે તો એના હોય આપણે પાડશું તો સાત ગુણા છ લખી શકીએ સાત છ બેતાલીસ એવું લખી શકીએ એના બે હોય બરાબર હવે મને એ કહો કે બંનેમાં સામાન્ય શું સાત એક અને સાત ગુણા છમાં માં તો જે સાતડો જે છે વચ્ચે માઇનસ છે આ બંને જે પદ છે ને એ પદમાં જ આપણે સામાન્ય જોવાનું પ્લસ માઇનસથી જે અલગ પડતું હોય ને પદ જેમ કે અહીંયા વચ્ચે માઇનસ છે તો આ પદ છે અને એક આ પદ છે તો આ બંને પદમાં જોવાનું કે સામાન્ય શું છે તો સાત સાત છે બંનેમાં સામાન્ય બરાબર એટલે બંનેમાં સાત છે તો અહીંયા આપણે સાત એક જ વખત લખીએ અને એના સિવાય જે સામાન્ય નથી એને આપણે લખશું કાઉન્સમાં એટલે કે પહેલાંમાં સામાન્ય નથી એ મતલબ કે પહેલાંમાં જે સામાન્ય હતું સાત સાથે એને આપણે બહાર નીકાળી દીધા હવે જે વધ્યું છે તો પહેલાં બાદમાં શું વધ્યું એક્સ વધ્યું માટે આપણે એક્સ લખશું કાઉન્સની અંદર પહેલાં બરાબર પહેલાંમાં જે વધ્યું છે પહેલાં લખવાનું પછી વચ્ચે માઇનસ છે ટુ માઇનસ રાખીએ અને ગોણ્યા છ એટલે કે છનું છ રાખીએ આપણે કાઉન્સ આપણે કરશું પૂરો તો માટે સાતમાં બે સાત આપેલી પદાવલી હોય થશે સાત અને વિદ્યાર્થી મિત્રો સામે રીતે પાંચમો દાખલો છે બરાબર તો પાંચમો દાખલામાં વીસ એલ સ્કવેર એમ પ્લસ ત્રીસ એ એલ એમ આ પદાવલી આપેલી છે ધ્રિપદી આપેલી છે આપણને તો આપણે પહેલું જે પદ છે એના હોય લખીએ આપણે પહેલાં વીસ એલ સ્ક્વેર એમ છે તો દસ ગુણ્યા બે વીસના હોય દસ ગુણા બે પડશે ગુણ્યા ચાલ તો ગુણાકારમાં જ જોઈશે ગુણાગના જોડે અને પછી એલનો સ્ક્વેર એલનો વર્ગ એલની બે ગાત ઘાત અને ઘાતકનો નિયમ એલ બે વખત છે તો એલ ગુણ્યા એલ લખાશે અને ગુણ્યા એમ તો એમને એમ જ રાખી દઈએ એ લખીએ કાઉસમાં પ્લસ તો પ્લસ લખીએ અને બીજા કાઉસમાં ત્રીસ છે તો દસ ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા એલ ગુણ્યા એમ બરાબર તો માટે હવે મને કહો કે આ બંને જે પદ હતા એમાં સામાન્ય શું છે તો દસ છે એલ છે ને એમ છે તો માટે દસ એલ એમ એ આપણે બહાર નીકાળી દઈએ બંનેમાંથી અને જે વધ્યું છે એ આપણે કાઉન્સલિંગ અંદર લખશું તો પહેલાંમાંથી શું વધ્યું ટુ એલ વધ્યા દસ આપણે દસ એલ ને એમ તો નીકાળી દીધો જો મિત્રો હવે જે પહેલું પદ હતું એમાંથી દસ એલ અને એમ દસ એલ અને એમ આ ત્રણ શું નીકાળી દીધી તો પહેલાંમાંથી શું વધ્યું ટુ એલ વધ્યા બરાબર એ કાઉસની અંદર લખી જે વધ્યું છે વચ્ચે પ્લસ છે એટલે પ્લસનું પ્લસ બીજામાં ત્રણ એ વધ્યા તો ત્રણ એના એ લખશું તો માટે જવાબ આપણો આવશે દસ એલ એમ કાઉસમાં ટુ એલ પ્લસ ત્રણ તો માટે આના બે અવયવો મળશે આપણને દસ એલ એમ કાઉસમાં ટુ એલ પ્લસ ત્રણે કહેલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો સેમ એની અંદર છે અવયવ મળવું આની અંદર ચાર છે તો ચારેમાંથી જે આવે ચાર હોય ને બે કરતાં વધારે હોય તો શું કરવાનું જો ચાલો પહેલા તો શું આપણને દ્વિપદી આપી દીધી બરાબર તો માટે આપણે બંનેમાંથી જો કોમન તો નહીં કરતા તો હવે એની અંદર ચાર પદ છે તો ચાર પદ તો શું કરવાનું તો પહેલા બે પદમાંથી કોમન નીકળવાનું સામાન્ય નીકળવાનું અને પછીના પદમાંથી આપણે સામાન્ય નીકળવાનું બરાબર વિદ્યાર્થી મિત્રો તો દાખલો જોઈએ કે આપણે તો તમને વધારે ખબર પડશે એક્સ સ્ક્વાયર પ્લસ એક્સ વાય પ્લસ આઠ એક્સ પ્લસ આઠ વાય બરાબર તો આપણે પહેલાં તો બધાના અવયવો લખી દઈએ જેમ કે પહેલો એક્સનો વર્ગ છે એક્સની ઘાત છે તો એક્સ ગુણ્યા એક્સ લખાશે બરાબર પ્લસ એક્સ વાય તો એક્સ ને આપણે એક્સ ગુણ્યા વાય લખી શકીએ પછી આઠ એક્સ તો એને આપણે આઠ ગુણ્યા એક્સ લખી શકીએ એના પછી આઠ વાય તો એને આપણે આઠ ગુણ્યા વાય લખી શકીએ બરાબર હવે હવે જે પહેલાં જે બે પદ છે એમાંથી જે રીતે આપણે આગળ નીકળતા ને ત્રિપદી પ્રશ્ન નંબર બેમાં કર્યું સેમ એવું જ કરવાનું કે પહેલા પહેલાં બે પદમાંથી કોમન શું નીકળશે સેમ જેવું બરાબર તો બંનેમાં એક્સ છે એટલે એક્સ નીકળી જશે પછી વધશે કેટલું પહેલાં પદમાંથી એક્સ વધશે બીજા પદમાંથી વાય વધશે તો માટે એક્સ કાઉસમાં એક્સ પ્લસ વાય લખાશે વચ્ચે જે પ્લસ છે એનું પ્લસ લખી દઈએ આ જે પ્લસ છે પ્લસનું પ્લસ લખશું એના પછી છેલ્લા બે પદમાંથી તો છેલ્લા બે પદમાંથી આઠ કોમન છે સામાન્ય છે તો આઠ બાર લખી દઈએ અને જે વધ્યું છે એક્સ પ્લસ વાય આપણે કાઉસમાં લખશું પહેલા પદમાંથી એક્સ અને બીજા પદમાંથી વાય હવે શું કરશું હવે આપણે દ્વિપદી થઈ ગઈ પાછી આખો એક પદ અને એરો આખો એક પદ વચ્ચે પ્લસ છે બરાબર તો આખા આખા પદમાંથી કોમન શું નહીં કરશે તો તમે જોઈ શકો છો કે આખો કૌંસ જ છે કોમન આખો કૌંસ જ ગુણાકારમાં છે તો આખો કૌંસ જ સેમ સેમ છે તો માટે આખો કૌંસ આપણે એક જ વખત લખીએ પાછો જે વધ્યું છે પહેલામાંથી એક્સ અને બીજામાંથી આઠ વધ્યા છે તો એક્સ પ્લસ આઠ બરાબર વધ્યું છે એ લખી દી તો માટે આપણને બે અવયવો મળશે એક્સ પ્લસ વાય અને કૌંસમાં એક કાઉસમાં એક્સ પ્લસ વાય બીજા કાઉસમાં એક્સ પ્લસ આઠ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો પાંચમા પ્રશ્ન જોઈએ તો ઝેડ ઓછા સાત પ્લસ સાત એક્સ વાય ઓછા એક્સ વાય ઝેડ આવું છે તો સેમ પહેલાં જો ઝેડને તો અવયવ પડશે નહીં બરાબર માટે આપણે એને ઝેડ ગુણ્યા એક લખી શકીએ કે કોઈ બીના ગુણાકારમાં એક હોય બરાબર કોઈ બી સંખ્યા હોય તેના ગુણાકારમાં આપણે એક લખી શકીએ કે એક ગુણાકારમાં તો એની સંખ્યા આપણને પાછી મળે ચલ પણ હોય તો પણ એ પાછું મળે તો ઝેડ હોય તો ઝેડ એક લખશું સાત ગુણ્યા એક લખશું પછી સાતના સાત એક્સ વાય તો સાત ગુણ્યા એક્સ ગુણ્યા વાય પછી એક્સ વાય ઝેડ તો એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ હવે પહેલા બે પદમાંથી એક એક છે સેમસેમ તો એક બાર લખી દઈએ જે વધ્યું છે એ કાઉસમાં લખી પહેલા પદમાંથી ઝેડ વધ્યો બીજા પદમાંથી સાત વધ્યો વચ્ચે માઇનસ તો માટે માઇનસ લખશું પ્લસનું પ્લસ હવે બાકીના જે છેલ્લા બે પદો છે એમાંથી એક્સ અને વાય બંને કોમન છે બંને સામાન્ય છે તો માટે આપણે બાર લખશું એક્સ વાય કાઉસમાં પહેલા પદમાંથી શું વધશે સાત વધશે બીજા પદમાંથી ઝેડ વધશે તો માટે કાઉસમાં લખશું સાત ઓછા ઝેડ હવે શું કરશું કે હવે જો પહેલું જે પદ છે એક ગુણ્યા કાઉસમાં ઝેડ ઓછા સાત અને બીજું પદ છે વાય ગુણ્યા સાત ઓછા ઝેડ તો જે કાઉસ દે છે ને સરખો નથી આવ્યો સરખો આવે તો જ આપણે એક જેવું નીકળી શકીએ તો પહેલાંમાં તો શું છે અલગ અલગ છે તો માટે સાત ઓછા ઝેડ છે ને અને આપણે એક કામ કરીએ કે ઓછા ઝેડ પહેલાં લખીએ પ્લસ સાત પછી લખીએ ખાલી આગળ પાછળ લખ્યું આપણે સરવાળામાં આગળ પાછળ લખી શકીએ તો આ જે માઇનસ ઝેડ હતો ને એ આપણે લખ્યો આગળ અને આ સાત કેવો હતો પ્લસ હતો એ આપણે લખ્યો પાછળ બરાબર હવે આ બંનેમાંથી એક કામ કરીએ કે પ્લસની જગ્યાએ જો માઇનસ કરી દઈએ આપણે તો અંદર ચિહ્નો બદલાઈ જશે બરાબર કેમ આવું કર્યું કેમ કે આ બંનેમાંથી આપણે માઇનસ કોમન નીકળ્યું આ બંનેમાંથી આપણે માઇનસ કોમન નીકાળ્યું કઈ રીતે તો માઇનસ ઝેડ છે તો ઝેડ ગુણ્યા માઇનસ એક લખી શકીએ પ્લસ સાત છે તો એને પ્લસ સાત સોરી માઇનસ સાત ગુણ્યા માઇનસ એક આવું લખી શકીએ તો બંનેમાંથી માઇનસ એક કોમન નીકળે તો માઇનસ એક બહાર નીકાળી દઈએ તો એક્સ વાયની જોડે ગુણાકાર માઈ જશે તો એક્સ વાયનો ગુણાકાર માઇનસ એક જોડે કરશું તો માઇનસ એક્સ વાય લખાઈ જશે વધશે કેટલા માઇનસ સાત અને ઝેડ વધશે તો માર્ટ એકાઉસમાં વધશે ઝેડ ઓછા સાત એના સિવાય બીજી રીત છે કે જો આપણે જે એક્સ વાય છે પ્લસ હતો ને આગળ એની જગ્યાએ માઇનસ કરી દઈએ તો અંદરનો ચિહ્નો બદલાઈ જશે તો ઝેડ જે માઇનસ હતો એ પ્લસ થઈ જશે અને ઝેડ જે પ્લસ હતો એ માઇનસ થઈ જશે તો હવે બંને કાઉન્સ સેમસેમાં આવી ગયા બરાબર એના સિવાય હવે જે કાઉન્સ છે એ સેમસેમાં આવી ગયા બરાબર તો હવે આખો આખો કાઉન્સ જ કોમન નીકળશે ઝેડ ઓછા સાત અને બીજા કાઉન્સમાં લખશું આપણે એક ઓછા એક્સ વાય તમે કાઉન્સને આગળ પછી લખી શકો કોઈ વાંધો નહીં મેં પહેલાં એક ઓછા એક્સ વાય લખ્યું છે જે વધ્યું છે એ લખ્યું છે અને મેં જે નીકળ્યું છે એ પછી લખ્યું છે ઝેડ ઓછા સાત તો ચાલે આગળ પાછું બરાબર તો આના બે હોયવો મળશે આપણને એક ઓછા એક્સ વાય અને ઝેડ ઓછા સાત વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જે પહેલું સધ્યા હતું એ હતું હવે આપણે જોઈએ બીજું છે કે ઉપયોગ કરીને ચાર જ છે આમ તો કેમકે આગળના પાઠમાં તમારે ચાર આવેલા છે આ ધોરણ ધોરણ આઠની ની અંદર જ બરાબર તો એ ચાર ચાર નિત્ય સમો આમ તો ઉદાહરણમાં નથી આપેલા પણ આપણે જોઈ લઈએ તમને આવડી જાય એ વાત છે ટોટલ પાંચ પ્રશ્નો છે ફટાફટ પૂરા કરી દઈએ તો જો નીચેલી પદાવલીઓના અવયવ મળો હવે આની અંદર નીચેસમ કઈ વપરાશે તો સૌથી પહેલા તો અવયવ પાડવાના છે તો જે તમને એનો સ્ક્વેર આપેલો છે જે તમને એનો સ્કવેર આપેલો છે એક કામ કરીએ આપણે કાઉસની અંદર એ લખીએ ને કાઉસની બહાર બે ઘાટ લખીએ તો ચાલે કેમ કે કાઉન્સ છોડશો તો પાછું એનું જ ઉપર આવી જશે એટલે ઉપરવાળાને આપણે નીચે લખી શકીએ કેમ લખ્યું એ હું તમને છેલ્લે સમજાવું અને જે છેલ્લો છે સોળ જે છેલ્લે સોળ છે એનું વર્ગમૂળ કેટલું થશે વર્ગ અને વર્ગમૂળ આપણે આગળ પાઠાઈ ગયું છે તો એનું વર્ગમૂળ ચાર થશે તો એને આપણે ચાર અંદર લખીએ બાર સ્ક્વેર લખીએ તો ચારનો વર્ગ કેટલો થશે સોળ થશે એટલે કે સોળને આપણે ચારનો વર્ગ લખી શકીએ બરાબર હવે શું કરવાનું તો હવે આજે વચ્ચે મેં લખ્યું છે ને એ એ કઈ રીતે લખ્યું છે હું તમને સમજાવું છું પહેલાંનું વર્ગમૂળ તો પહેલું પહેલું સેમ લખી દીધું આપણે કાઉન્સની અંદર રહીને કાઉન્સની બાર સ્ક્વેર સોળનું વર્ગમૂળ ચાર થશે માટે ચારની બાર સ્ક્વર લખી દીધું હવે પ્લસ છે બંનેમાં પહેલું પ્લસ છે એટલે આપણે પ્લસનું પ્લસ લખી દઈએ અને હવે બે લખવાના અને આ બંને કાઉન્સ જે છે કાઉન્સની અંદર જે એ અને ચાર હતા પહેલા કાઉન્સની અંદર એ હતા અને છેલ્લા કાઉન્સની અંદર ચાર હતા એ બંને કાઉન્સ જોડે જોડે લખી દેવાના બેની જોડે જોડે ઓટોમેટિક બરાબર અને છેલ્લું સ્ટેપ છે કે જે પહેલો કાઉન્સ અને છેલ્લો કાઉન્સ જે છે ને અથવા તો હા આ જે પહેલો કાઉન્સ અને છેલ્લો કાઉન્સ એ આપણે એકની અંદર જ ભેગા લખીને કાઉન્સની બહાર સ્ક્વેર કરી દીધી બરાબર તો આ આપણો જવાબ થશે હવે સ્ક્વેર હોય તો આપણે બે બે વખત લખી શકીએ એ પ્લસ ચાર ને એ પ્લસ ચાર બરાબર કાઉન્સ કોઈ બી સ્ક્વેર બે વખત ગુણાકારમાં લખાય ને તો એ પ્લસ ચાર ગુણ્યા એ પ્લસ ચાર બંને કાઉન્સમાં લખશું બરાબર વિદ્યાર્થી મિત્રો તો આને કહેવાશે અવયવો અને આગળના જે પાઠમાં તમારે આવું નિત્યસમ હતો કે કોઈપણ વસ્તુ પ્લસમાં હોય ને એનો સ્ક્વેર કરીએ તો પહેલા એના પછી કયું સ્ટેપ આવે તો પહેલું આ સ્ટેપ આવે પછી આવો જવાબ આવશે રકમ રકમવાળો જવાબ આવશે મિત્રો આ આગળના પાઠમા અથધું પડતા તમારે ના થાય તો આગળનો વિડીયો જોઈ લેજો એકવાર અને એ ચેપ્ટર જોઈ લેજો તો તમને ખબર પડી જશે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો આ રીતે હતું હવે સાતમો દાખલો જોઈએ તો એલ પ્લસ એમ એનો સ્ક્વેર ઓછા ચાર એલ એમ આવું આપેલું છે તો સૌથી પહેલાં શું કરે કે જે એલ પ્લસ એમનો જે સ્ક્વેર છે એનું આપણે સાધુરૂપ આપીએ પહેલાં બરાબર તો એલ પ્લસ એમનો સ્કવેર એટલે કે પહેલાનો સ્કવેર વચ્ચે બે લખવાના આ બંનેનો એલ અને એમનો એટલે કે બંને પદનો ગુણાકારની જોડે બે અને પ્લસ એમનો સ્કવેર છેલ્લા જે છે એ તો એમને એમ જ લખશું આપણે બરાબર હવે જે એલનો સ્કવેર અને જે એમનો જે સ્કવેર જે છે એલનો સ્કવેર અને એમનો સ્કવેર મેં તો પહેલાં છેલ્લે જ લખી દઈશું કેમ કેમ કે વચ્ચે પ્લસ ટુ એલ એમ અને માઇનસ ચાર એલ એમ એ બંને છે તો પ્લસ ટુ એલ અને માઇનસ ચાર એલ એમ સજાથી પદશે તો બે ઓછા ચાર એટલે કે માઇનસ બે આવશે માઇનસ બે એલ બરાબર હવે આનું ઊંધું કરીએ પેલું જે નિત્ય સમજે વાપર્યું ને આનું ઊંધું છે તો પહેલા પતનો સ્ક્વેર પછી બીજા પતનો સ્ક્વેર બરાબર એ છેલ્લે છેલ્લે લખી દઈશું પહેલેને છેલ્લે એલનો સ્કવેર એટલે એલનો સ્ક્વેર અને એમનો સ્કવેર એટલે કે એમનો સ્ક્વેર અને માઇનસ ટુ એલ બરાબર વચ્ચે વચ્ચે જે હતું ને એક હાઉસમાં લખી દઈએ ખાલી આપણે બરાબર પહેલું જે છેલ્લું પદ ને સીધું કાઉન્સ લખી દેવું ચાલે બરાબર હવે સીધે સીધું આપણે શું કરશું પહેલું પદ અને છેલ્લું પદ એ લખશું આપણે કાઉન્સની અંદર અને વચ્ચે માઇનસ કરીશું કેમ કે પહેલું માઇનસ છે એટલા માટે ક્યાંય વિદ્યાર્થી મિત્રો તો કાઉન્સની અંદર એલ ઓછા એમ અને કાઉન્સની બાર સ્ક્વેર અને એ સ્ક્વેર હોય તો આપણે બે વખત લખી શકીએ માટે કાઉન્સ થશે બે એલ ઓછા એમ અને એલ ઓછા મે એમ ક્યાં વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમને પહેલો પ્રશ્ન ફાવશે હવે બીજો પ્રશ્ન આવો એવો મેળવો એકદમ સિમ્પલ છે મિત્રો ફટાફટ થઈ જાય એવો છે જો તો ચાર નો સ્ક્વેર ઓછા નવ ક્યુનો સ્ક્વેર આવું છે તો સૌથી પહેલું શું કરવાનું કે ચાર નો જે સ્ક્વેર છે એનું વર્ગમૂળ કેટલું નીકળે તો ચારનું અર્ગમૂળ બે પીનો સ્ક્વેરનું વર્ગમૂળ પી નીકળશે બરાબર એટલે કે આપણે ટુ નો સ્ક્વેર કરીએ તો આપણને ચાર પીનો સ્ક્વેર મળે તો માટે આપણે કૌંસમાં ટુ પી લખશું કૌંસની બહાર સ્ક્વેર લખશું હવે માઇનસ નવ ક્યુનો સ્ક્વેર તો માઇનસના માઇનસ લખી દઈએ ખાલી નવ ક્યુનો જે સ્ક્વેર છે એનું ખાલી આપણે વર્ગમૂળ શોધીએ તો નવનું વર્ગમૂળ ત્રણ નીકળે છે ક્યુનો નું વર્ગમૂળ ખાલી ક્યુ નીકળે છે બરાબર એટલે કે નવ ક્યુ નો જે સ્ક્વેર છે એનું વર્ગમૂળ થશે ત્રણ ક્યુ બરાબર એટલે કે ત્રણ ક્યુ નો જો સ્કવેર કરશું આપણને તો મળશે આપણને નવ ક્યુ નો સ્કવેર ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો હવે બે વસ્તુ સ્કવેરમાં છે અને વચ્ચે માઇનસ છે તો આનો એક નિત્યસમ હતો જે તમને યાદ હોય તો આ ચેપ્ટરમાં ત્રીજા ત્રીજા નંબરનું નિત્યસમ છે એ રહ્યું કે જો બે બે પદ તમને સ્કવેરમાં આપેલા હોય વચ્ચે જો માઈનસ હોય તો બંને પદને બે કાઉન્સમાં લખવાના ભેગા કાઉન્સમાં લખવાના બરાબર એટલે કે ટુ પી ઓછા ત્રણ ક્યુ અને ટુ પી પ્લસ ત્રણ ક્યુ પણ લખવાના કઈ રીતે એકવાર માઇનસ કરવાનું એકવાર પ્લસ કરીને લખવાનું બરાબર એટલે કે હું તમને પાછું સમજાવું કે આ એક પદ પહેલાં પદનો ટુ પીનો સ્ક્વેર છે બીજા પદનો સ્ક્વેર છે અને વચ્ચે માઇનસ છે જો આવી રીતે તમને સ્ક્વેરમાં આપેલા હોય બે પદ અને વચ્ચે જો માઇનસ આપેલું હોય તો શું કરવાનું આજે બંને જે પદ છે ને આપણે એક જ કાઉન્સમાં લખવાના માઇનસ કરીને અને ફરી પાછા લખવાના કાઉન્સમાં પ્લસ કરીને આ એનું નિત્ય સમજે બરાબર વિદ્યાર્થી મિત્રો સામ તમને પાંચમો ફાવશે આ નિર્ણય કેવું છે કે પહેલાં સાદું રૂપ આપવાનું છે એલ પ્લસ એમ નો સ્ક્વેર માઇનસ એલ માઇનસ એમ નો સ્ક્વેર બરાબર તો પહેલાંનું આપણે સાદું રૂપ તો એલ સ્ક્વેર પ્લસ ટુ એલ એમ પ્લસ એમ સ્ક્વેર આપણને ખબર છે પછી એલ ઓછા એમ નો સ્ક્વેર તો એ આપણે કાઉન્સમાં આપશું કેમ કે વચ્ચે માઇનસ માટે

અને પ્લસ ટુ એલએમ એટલે કે ટુ એલએમ પ્લસ ટુ એલએમ તો ચાર એલ એમ ચાર એલએમ થશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે બીજો પ્રશ્ન પણ તમને ફાવશે હવે પદાવલીના અવયવો મળવો સેમ જે પહેલાં સ્વાધ્યાયમાં જે બીજો બીજો ત્રીજો દાખલો જે હતો સેમ એના જેવું છે બરાબર સેમ ટુ સેમ એ એક્સનો સ્ક્વેર પ્લસ બી એક્સ છે તો એ એક્સનો સ્ક્વેર છે તો આપણે એ ગુણે એક્સ ગુણ્યા એક્સ લખી શકીએ બરાબર તો એ તો લખવાના જ પણ એક્સનો સ્ક્વેર છે તો માટે વર્ગ છે એક્સનો બે ઘાત છે તો માટે આપણે બે વખત લખશું એક્સ x એક્સ અને જે બી એક્સ છે તો બી ગુણે એક્સ લખશું બરાબર ને વચ્ચે પ્લસનું પ્લસ હવે બંનેમાં કોમન શું છે હ એક્સ છે કોમન બંનેમાં તો માટે આપણે એક્સ બાર લખી દઈશું અને પહેલા પદમાં કેટલું વખતે એક્સ નીકળી દીધો તો એ અને એક્સ વધશે એટલે કે એ એક્સ વધશે બીજા પદમાં બી વધશે છ એક્સ વાય માઇનસ ચાર વાય પ્લસ છ ઓછા નવ એક્સ સેમ આગળના જેવું છે બરાબર તો આમાં શું કરશું આપણે પહેલા પદને અવયવ પડશું તો છ ના અવયવ પડશે ત્રણ ગુણ્યા બે અને એક્સ એટલે કે એક્સ ગુણ્યા માઇનસ ચાર વાયના બે ગુણ્યા બે ગુણ્યા વાય પછી છના ત્રણ ગુણ્યા બે અને નવના ત્રણ ગુણ્યા ત્રણ જોડે એક્સ એટલે એક્સ લખશું બરાબર હવે પહેલાં બે પદમાંથી કોમન શું નીકળે છે તો તમે જોઈ શકો છો કે પહેલાં બે પદમાંથી કોમન ટુ વાય નીકળે છે બરાબર બંનેમાં ટુ વાય છે એટલા માટે હવે પહેલાં પદમાં શું વધશે તો પહેલાં પદમાં વધશે ત્રણ એક્સ એ આપણે લખી દઈએ કાઉન્સમાં અને બીજા પદમાં વધશે ટુ હોય એટલે આપણે કાઉન્ટસમાં લખી દઈએ બરાબર અને છેલ્લે બે છે એની અંદરથી ત્રણ ગુણ્યા બે ને ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એકસો ત્રણ છે કોમન એટલે એ લખી દઈએ બાર વધ્યું કેટલું બે વધ્યા માઇનસ ત્રણ ગુણ્યા એક્સ લખીએ ત્રણ એક્સ વધ્યા પણ અહીંયા પહેલા કાઉન્સમાં પહેલામાં માઇનસ છે બીજા કાઉન્સમાં બીજા પહેલા કાઉન્ટમાં પહેલું જે કાઉન્સ છે એના લીધે ત્રણ એક્સ ઓછા બે છે અને જે બીજો કાઉન્સ છે એમની તમે બે ઓછા ત્રણ એક્સ એટલે ઊંધું છે તો જે રીતે આપણે કર્યું હતું ને ઊંધું આગળ એ રીતે કરવાનું કે પહેલાં ત્રણ એક્સ ઓછા ત્રણ એક્સ પહેલાં લખી દઈએ ને પ્લસ બે પાસે લખીએ અને પ્લસ નું માઇનસ કરી દઈશું તો અંદરના ચિહ્નમાં બદલાઈ જશે એટલે કે ત્રણ પ્લસ થઈ જશે અને બે માઇનસ થઈ જશે બરાબર એટલા માટે હવે બંનેની અંદર સેમ કાઉન્સ આવી ગયો છે માટે પહેલા કાઉન્સમાં લખશું જે સેમ કાઉન્સ થઈ ગયો ત્રણ એક્સ ઓછા બે અને બીજા અને જે વધ્યું છે પહેલામાંથી માટે કેટલું વધ્યું ટુ વધ્યા અને બીજામાંથી માઇનસ ત્રણ વધ્યા તો માટે એ બંને ભેગો લખીએ કાઉન્સમાં બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે બીજા દાખલા કરવાના છે તમારે અને પ્રશ્ન નંબર ચાર કરી હવે તો પ્રશ્ન રહ્યું છે કે એની ચારગત તો મિત્રો એમાં એવું કરશું કે એની ચારગત છે તો એને આપણે એના નો સ્ક્વેર લખી શકીએ કેમ કે જે પેલું નિત્યસમવાળું મેં તમને કીધું હતું ને ત્રીજું નિત્યસમ એ ક્યારે વપરાય કે ઉપર વર્ગ હોવો જોઈએ બે પદ હોવો જોઈએ અને વચ્ચે માઈનસ હોવો જોઈએ તો જે થાય ભલે અંદર પદ કોઈ બી હોય તો ચાલે બરાબર તો એના નો સ્કવેર લખશું તો એની ચારગત આવશે અને b ના સ્ક્વેર લખશું તો લખશો તો બીની તાકાત આવશે વચ્ચે માઇનસ છે અને બે પદો છે સ્ક્વેર છે તો માટે એનો સ્ક્વેર અને b નો સ્ક્વેર એ આપણે એક વાર માઇનસમાં લખીએ તો ચાલે ફરી પાછું હવે જો માઇનસ છે અહીંયા પ્લસ હોય તો અયો નહીં પડે મેં તમને આગળ કીધેલું છે કે જો પ્લસ હોય તો ના પડે એટલે આપણે એમનું એમનું એમ જ રાખવું પડે પણ આના હોય પડશે કેમ કે વચ્ચે માઇનસ છે એનો સ્ક્વેર છે તો આપણે કાઉન્સની બાર સ્ક્વેર લખીએ બરાબર ને b નો સ્ક્વેર છે તો કૌંસની અંદર b કૌંસની બાર સ્ક્વેર હવે આના પાછા આવવો પડશે એકવાર ઓછા અને એકવાર વધતા એટલે કે એકમાં એ ઓછા બી બંને પદ માઇનસમાં ને એકવાર બંને પદ પ્લસમાં બરાબર એકાઉન્ટમાં તો માટે આના ત્રણ અવાયવો પડશે એ ઓછા બી એ પ્લસ બી ને સ્ક્વેર પ્લસ બી સ્કવેર કહેલા વિદ્યાર્થી મિત્રો તે રીતે તમને બાકીના પણ ફાવશે બરાબર હવે પ્રશ્નો પણ આપણે પાંચ જોઈએ તો નીચેની પદાવલીના અવયવ મળ્યો આ થોડોક અલગ છે ધ્યાન રાખજો મિત્રો પી સ્ક્વેર પ્લસ છ પી પ્લસ આઠ આપેલા છે તો હવે આની અંદર જે છેલ્લે પદ આઠ આપેલું છે એને આપણે ચાર ગુણા બે લખી શકીએ ચાર દુ આઠ થશે બરાબર અને જે વચ્ચે છ સગુણક આપેલો છે વચ્ચેના પદનો સગુણક બીજા પદનો સગુણક એટલે કે પીનો સગુણક તો છ આપેલો છે તો એને આપણે ચા ચાર વત્તા બે લખી શકીએ બરાબર હવે આની અંદર કેવું છે કે આના અવયવ પડે ને આવી રીતે તમને કે જો અહીંયા ત્યાં ખો આગળ બી આવી રકમ આવી ગયેલી છે બરાબર પણ એના એ રીતે આના હોય નહીં પડે બરાબર કેમ નહીં પડે કેમ કે પીનું તો વર્ગમૂળ નીકળે છે પણ આઠનું વર્ગમૂળ નથી નીકળતું તો માટે આના થોડાક અલગ આવ્યો અલગ પડશે અવયવો તો છેલ્લા પદના ખાલી અવયવ પાડવાના છેલ્લું જે પદ ને છે પછી તેના અવયવ પાડવાના તો એનો અવયવ કેટલા થશે ચાર ગુણા બે થશે અને એવી રીતે પાડવાના કે બંને અવયવોનો સરવાળો જે વચ્ચે આપેલું હોય ને વચ્ચે પદનો સગુણક એ થવો જોઈએ વચ્ચેના પદનો સગુણક થવો જોઈએ વચ્ચે જે પદ આપેલું છે ને એ સરવાળો સરવાળો વચ્ચેનો પદ થવો જોઈએ જેમ કે આપણે આઠના હોય ચાર ગુણા બે પાડશું તો ચાર અને બેનો સરવાળો છ થશે તો માટે વચ્ચેના પદનો સહગુણક ગુણક જશે તો માટે વચ્ચે છ પી પદ આપેલું છે એને આપણે ચાર પી વત્તા બે પી લખી શકીએ ચાર પી વત્તા બે પી એટલે ટોટલ છ પી થઈ જશે અને ચાર અને બેનો ગુણાકાર આઠ થશે એટલે કે છેલ્લું પદ આવશે તો જ આના અવયવો પડશે તો હવે શું કરવાનું કે હવે પહેલા બે પદમાંથી સામાન્ય અવયવ પાડીને પછી બીજા બે પદમાંથી સામાન્ય એના અવયવ પાડીને તો પહેલાં બે પદના અવયવ પાડશો ને તો એમાંથી સામાન્ય આપણને પી મળશે પીસ્કો આપણે પી ગુણ્યા પી લખાય અને આપણે લખાય અને જે છેલ્લા બે પદ છે ટુ પી અને બે ગુણા પી લખાય તો માટે પહેલા બે પદમાંથી આપણને મળશે સામાન્ય તો વધશે કેટલું પહેલા પદમાંથી પી વધશે બીજા પદમાંથી વધશે બરાબર એટલે કે પી વત્તા ચાર બરાબર એટલે કે પી વત્તા ચાર વધશે અને બીજા બે પદ છે ત્રીજું ચોથું પદ છેલ્લા બે પદો ત્યાંમાંથી બે કોમન નહીં કરશે સામાન્ય નહીં કરશે માટે કાઉસમાં વધશે પી વત્તા ચાર બરાબર તો હવે ફરી પાછા બે કાઉન્ટ્સ સેમસમ આવી ગયા બરાબર ફરી પાછા બે કાઉન્ટ્સ સેમસમ આવી ગયા તો માટે એ આખો આખો જે કાઉન્ટ સેમસમ જે છે સામાન્ય એને આપણે લખી દઈએ કાઉન્સમાં અને બીજા કાઉન્સમાં લખશું પી વત્તા બે જે વધ્યું છે પહેલાં પદમાંથી પી વધ્યું બીજા પદમાંથી બે વધ્યું છે તો માટે પી વત્તા બે ને પી વત્તા ચાર તો આ એના હોય પડશે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણું બીજું હતું તો આ રીતે આ વિડીયોને અહીંયા સુધી રાખીએ આપણે અને બીજા વિડીયોમાં અહીંયાથી આગળ ચલાવીશું